ઠંડીની સિઝનમાં અડદિયા ખાવાની મજા પડે ને, પણ અડદિયાના કારણે માથું એ દુખી આવે. તો ચાલો સાંભળી આ મામુમાં કે ભરતભાઈનું મગજ ફરી જાય છે અડદિયાના કારણે. 92.7 વેગા ફેમ પર એ વેરો ગાડી ગયો છે મામુ લઈને. એ એ એ એ કોઈક ચડ્યા હળપે છે. હેલો, હા કોણ? ભરતભાઈ બોલો છો? હા ભરતભાઈ, આપણે અડદિયા બનાવા છે. અડદિયા કેટલા? 101 કિલો જેવા બનાવવાના છે. લગ્ન માટે આવતીકાલે બનાવવાના છે. હું મટીરિયલ આપું, એના બનાવવાના છે. અડદિયા કઈ કઈ વસ્તુ ના બનાવી શકાય? એ બરોબર છે, પણ આપણે એમાં થોડુંક ઘઉં નો લોટ મિક્સ કરવો હોય તો થાય? ના, ન થાય. કેમ કે મારે ઘણા બધા લગ્ન માં છે ને, તો એવું બધું પોસાય એમ છે નહીં અડદ ના લોટ વાળા અડદિયા. તો આપડે ઘઉં નો લોટ એમાં મિક્સ કરીને કરીએ તો થાય? એટલે એમ કેમ વાત કરો છો તમે? મારા અમારા રિલેટિવ ના લગ્ન માં વાપરવાના છે, ગાયું ને થોડી ખવડાવવાના છે. તમારે તો બનાવવાથી મતલબ હોય ને? એમની તમારી પાસેથી લઈએ તો તમે એમાં શું ડાલડા ઘી મિક્સ કરો છો? ડાલડા નો આવે, ચોખ્ખું ઘી જ આવે. પણ એમાં તો વાસ તો આવતી હોય છે તમારા અડદિયા માંથી ઘણી વાર. મિક્સ કરતા જ નથી. પણ એમની ડાલડા ઘી ભૂલ થી આવી ગયું એવું ન બને? ના, ન બને. પણ તમે કદાચ એવું હોય કે કોસ્ટિંગ ઓલું વધારે થતું હોય, ડાલડા ઘી મિક્સ કરીને આપવું હોય તમે? શું કહો તમે? ડાલડા જોઈ છે કે નથી જોતા, એ મને વાત કરો ને પેલા. તો એમની વાસ શું કામ આવતી હોય છે તમારા અડદિયા માંથી? બ્રશ નહીં કર્યું તો ડાલડા અડદિયા માંથી વાસ આવે? પણ એમની તો આપણે જે બધા આટલા બધા આપણે બનાવવાના છે અડદિયા, તો એ તમે કેવી રીતે મિક્સિંગ, તમે જેમ તમારી દુકાનમાં બધામાં મિક્સ કરો છો એવી રીતે મિક્સિંગ થી બનાવી આપશો કે ચોખ્ખા ઘી? ના ના, ચોખ્ખા ઘી ના જ બનાવી દે. એનું મતલબ તમે દુકાનમાં તો મિક્સિંગ કરો છો ને? મગજ ખાવો મારો, અત્યારે મારો ઘરાકીનો ટાઈમ છે. તમારે અડદિયા ઓર્ડર દેવો ને મને ગમે તે દઈ દેજો. પણ એમની તમારે મગજ થોડી ખાવ છો, તમને સાચી વાત કરું છું તો તમે મગજ ખાવાની વાત કરો છો. અમને બી કેટલે લાગે છે કે 100 કિલો અડદિયા દેવા હોય તમે મિક્સિંગ કરી આપો, તમારે જાનમાં બધાનો અવાજ બેસી જાય તો? મિક્સિંગ નથી કરતા, તમે જોતા હોય તો ગમે ત્યાં મને ઓર્ડર આપી દીધો. પણ એમની તમારી વાત સાંભળો, મારી વાત સાંભળો. જો 100 કિલો આપણે અડદિયા બનાવીએ, તમે 25 કિલોમાં મિક્સિંગ કરીને આપો, એ અડદિયા છે ને જાનમાં બધા લોકો ખાય, એના બધાને અવાજ બેસી જાય, શરદી થઈ જાય, તાવ આવી જાય, તો અમારે કોને કેવું? એનો મતલબ તમે મિક્સિંગ તો કરો છો ને? પણ એમ તમે મિક્સિંગ કર્યું હોય તો થાય ને? ફોન મૂકી છે ને ભાઈ, મગજ ફેરવો ખોટા ખોટા અત્યારે. પણ એમ નહીં, તમે હમ ખાવ કે તમે અડદિયામાં મિક્સિંગ નહીં કરો? તમારા હમ નહીં કરીએ. મારા હમ હું થોડી ખાવાના હોય કઈ, તમે હમ ખાવ બરોબર વ્યવસ્થિત. એનો મતલબ તમે મિક્સિંગ કરો છો, તમે હમ નથી ખાતા? મિક્સિંગ નથી કરતા, અમારે તમારે જોતા જઈએ લઈ જજો ને ભાઈ. ભરતભાઈ, 92.7 બિગ એફએમ રેડિયો માંથી વિનોદ બોલું છું, અને તમને મામુ બનાવવામાં આવ્યા છે. તમારા મિત્ર એ નંબર આપ્યા હતા તમારું મામુ બનાવવા માટે. મગજ ખાવો મારો, અત્યારે મારો ઘરાકીનો ટાઈમ છે. તમારે અડદિયા ઓર્ડર દેવો ને મને ગમે તે દઈ દેજો. 92.7 બિગ એફએમ પર મામુ બનાવો. એ એ એ એ કોઈક ચડ્યો હળપે છે.